નમસ્કાર મિત્રો, જેડેએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આજે પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું 26/11/2019 અને મંગળવારના દિવસે આજના રાશિ ભવિષ્ય વિશે. મિત્રો, 26/11/2019 કારતક વદ અમાસ અને આજે મંગળવાર છે. આજની રાશિ વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમાનું પરિભ્રમણ છે. આજના જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક રાશિ રહેશે. વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. મિત્રો, મેષ રાશિના જાતકોને આજના દિવસે વિદ્યાર્થી માટે બહુ જ સારો દિવસ છે. સંતાન સુખ પિતા માટે બહુ જ સારો રહે. સંત દ્વારા અનેક લાભો પિતાને પ્રાપ્ત થશે. આર્થિક લાભ પણ સારો જણાય છે. આજના દિવસે શિવજીની ઉપાસના કરવાથી પેપડાના વૃક્ષમાં ઘી નામનો, આપણે જે ઘીનો ઉપયોગ કરતા હોય કે ઘીની આડી અને ઊભી વાટની ઋણો આડી અને ઊભી વાટનો ઘીનો દીવો કરવાથી અને પિતૃનારાયણને યાદ કરવાથી આજનો દિવસ મેષ રાશિ માટે બહુ સારો જશે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ શત્રુઓથી ઉપાધિ જણાય. મોસાળા પક્ષથી લાભ અને સારી તકો પ્રાપ્ત થશે. પેટ કફ અને એસિડિટીને લગતા તકલીફો અને રોગો જણાશે. શિવજીના મંદિરમાં આજના દિવસે દૂધ, ગાયનું દૂધ અને કાળા તલ ચડાવવાનો આગ્રહ રાખજો. આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરીશું મિથુન રાશિની. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ જોવા મળશે. તેમજ આજના દિવસે ધંધા માટે સારા નિર્ણયો લેવાશે. કાર્ય કરવામાં સારી સ્ફૂર્તિ અને ઉજાસની પ્રાપ્તિ થશે. કાળા વસ્ત્રનું દાન કરવાનું છે. કાળા કૂતરાને ભોજન કરાવવાનું છે. ચોક્કસ આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું કર્ક રાશિની. આરોગ્ય નબળું જણાય. ગુપ્ત રોગેથી તકલીફ જણાય. આજના દિવસે અકસ્માતથી ખૂબ સાચવવાની જરૂર છે. આજના દિવસે મિત્રો, સૂર્યાસ્ત પછી તમારે શક્ય હોય તો વાહન નથી ચલાવવાનું. જો વાહન ચલાવશો તો અકસ્માત રૂપી કોઈ બીમારીની તમે પ્રાપ્ત કરશો. પંચામૃતથી શિવજીના મંદિરમાં આજના દિવસે શિવજી ઉપર અભિષેક કરજો. વાત કરીશું પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. સિંહ રાશિવાળા જાતકોએ ભાગ્યોદયમાં અનેક સારી તકો પ્રાપ્ત થશે. સરકાર તરફથી કોઈ અચાનક સારો લાભ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને પ્રતિષ્ઠા અને પ્રમોશનની પ્રાપ્તિ થવાના ચોક્કસ સારા યોગ બને છે. આજના દિવસે ગરીબોને ભોજન કરવાથી તમારા જીવનમાં અનેક સારા ભાગ્યોદય પ્રાપ્ત થશે. ગરીબોને ભોજન તો કરાવજો જ મિત્રો, પણ આજના દિવસે વસ્ત્રનું દાન પણ ચોક્કસ રીતે કરજો. વાત કરીશું કન્યા રાશિની. ધંધામાં પણ સારો લાભ મળશે. તેમજ ધંધામાં નોકરીમાં અવનવા સારા કાર્યો, પ્રમોશન અને લાભોની પ્રાપ્તિ થશે. તેમજ તમારી કદર ચોક્કસ થશે. આ સમયની અંદર પીપળાના વૃક્ષની છે, તલના તેલનો દીવો કરવાનો છે. આડી અને ઊભી વાટનો એક માળા ઓમ શમ શનિશ્વરાય નમઃની કરવાથી તમારા જીવનની અંદર જે આવતા ઉપાધિ રૂપી પ્રશ્નો છે તે ઉપાધિ રૂપી બધા પ્રશ્નો દૂર થઈ જશે. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો વિશે આવેલા અહીંયા લાભ તમારા દૂર થશે મિત્રો. તેમજ માનસિક ચિંતા પણ વધુ રહેશે. તેમજ નોકરિયાત વર્ગને આ સમય મધ્યમ રીતે પસાર કરવું પડશે. પરંતુ સાવધાનીથી કાર્ય કરશો તો ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. શિવ મંદિરમાં આજે મધથી અભિષેક કરવાનો છે. ઓમ નમઃ શિવાયનો જપ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજના દિવસે ખર્ચ વધુ થશે. ખર્ચ વધુ થતા અનેક નવા કામો પણ મળશે. સ્ત્રીઓને આજનો દિવસ મધ્યમ જણાય છે. આરોગ્ય સાચવવાની જરૂર છે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કાળા કલરના કપડાં તો પહેરશો જ નહીં. એને આજના દિવસે હનુમાનજીના મંદિરમાં દર્શન કરવાના છે. શનિ ચાલીસાનો પાઠ કરવાનો છે. અને અડદનું દાન કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ આજના દિવસે બુદ્ધિ શક્તિથી કોઈ પણ વ્યક્તિ સાથે તમે સારી રીતે કામકાજ કરાવવાની આવડત ધરાવશો. આજના દિવસે નવીન કાર્યોમાં સફળતા મળશે. આરોગ્ય નબળું રહેશે. શરીરની સ્ફૂર્તિ સારી જણાશે. બ્રાહ્મણને ભોજન કરાવવાથી આજનો દિવસ તમારો સારો રહેશે. બ્રાહ્મણને ભોજન પણ કરાવજો. આજે શિવ મંદિરમાં અથવા કોઈ બ્રાહ્મણ દેવ હોય તેમને કાચા શ્રદ્ધાનું દાન કરવાથી તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરીશું મકર રાશિની. ધન પ્રાપ્તિ માટે અનેક સારી તકો પ્રાપ્ત થશે. મહેનતનું ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. કટાક્ષવાળી વાણી પર સ્થિરતા રાખજો. તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં મહેનત કરવી પડશે. હનુમાનજી મંદિરમાં
પીપળા ના પાન ઉપર ચંદન વડે રામ નામ લખીને તમારા આ દિવસની શરૂઆત કરજો. બ્રાહ્મણ દેવને પ્રણામ કરી અને ભક્ષણા અર્પણ કરજો. વાત કરીશું કુંભરાશિની, સરકારી ક્ષેત્રમાં લાભ સારા પ્રાપ્ત થશે. સેવાકીય કાર્ય કરવાથી ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. ભાઈ બહેનને મળવાનો સારો અવસર પ્રાપ્ત થશે. બ્રાહ્મણ દેવને વસ્ત્રનું દાન કરવાથી આજનો દિવસ તમારો સારો ચોક્કસ રીતે પસાર થઈ શકશે. વાત કરીશું મીન રાશિની, મીન રાશિના જાતકોએ માતા સાથે આજનો દિવસ તમે સારો પ્રસાર કરી શકશો. આજના દિવસે કઈ નવી વસ્તુ લાવવા માટેનું આયોજન હોય તો ચોક્કસ લાવજો. આજનો દિવસ તમારે નવીન વસ્તુ દ્વારા સફળ થશે. પત્ની પાસે આજે અણબનાવ બનશે. શિવજીના મંદિરમાં શિવજી ઉપર પાણીનો અભિષેક કરવાથી, ઓમ નમઃ શિવાયનો જપ કરવાથી તમારા જીવનમાં ચોક્કસ રીતે લાભ પ્રાપ્ત થઈ શકશે. આજની વાત કરી, આજનો દિવસ તે અમાવાસ્યાનો દિવસ છે. ભૌમ અમાવાસ્યા નિશામગ્રે ચંદ્ર શતાબ્દી શામગદે વિલખ્યે પપટે સ્તોત્રમ ભવતે સંપદા પદમ. શાસ્ત્રમાં કીધું છે મંગળવારના દિવસે અમાસ હોય અને આજના દિવસે શિવજીની ઉપાસના કરવામાં આવે અને એમાં પણ આજના દિવસે કારતક વદ અમાસ અને મંગળવાર છે, પિતૃની અમાસ, પિતૃદેવની પણ ઉપાસના કરવામાં આવે આજના દિવસે, તો પિતૃદોષને લગતી જે તકલીફવાળા જાતકો છે તેમના જીવનની અંદર અહીંયા શાંતિની પ્રાપ્તિ થશે. ભગવાન શિવજીની ઉપાસના, હનુમાનજીની ઉપાસના, શનિદેવની ઉપાસના, ખાસ કરીને અહીંયા વૃષભ રાશિવાળા જાતકો, કન્યા રાશિવાળા જાતકો, ધનરાશિવાળા જાતકો, વૃશ્ચિક રાશિવાળા જાતકો, મકર રાશિવાળા જાતકો, આ બધા જાતકોએ આજે ના દિવસે હનુમાનજીની ઉપાસના અને શનિદેવની ઉપાસના કરવાથી તમારા જીવનની અંદર જે 2.5 વર્ષની પોનોતી અને 67મી જે અહીંયા તબક્કો ચાલી રહ્યો છે તેની અંદર ભગવાન હનુમાનજી અને પરમ શનિ મહારાજ તમારા જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ કરાવશે. ત્યાર પછી અન્ય રાશિવાળાઓ જે રીતે આપણે પિતૃની ઉપાસના કરીશું, શિવજીના મંદિરની અંદર જઈ અલગ અલગ દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા કરીશું, ચોક્કસ આજનો દિવસ સારો પ્રસાર થશે. ખાસ કરીને આજના દિવસે ચંડીપાઠની અંદર જે અર્ગલા નામનો સ્તોત્ર આપેલો છે, એ અર્ગલા સ્તોત્ર અથવા દુર્ગાષ્ટત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર જે ઈચ્છારૂપી કાર્યો અને સંકલ્પોનો તમે નિર્ણય કરશો તે ચોક્કસ રૂપે તમારા નવા કાર્યો અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. મેં વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજનો દિવસ કેવો પ્રસાર થશે તેની વધુમાં વધુ મારી ZS TVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો અને જો આપની આજ વિશે પ્રશાંત ત્રિવેદી દ્વારા અસ્તો.